वेलकम बैक। स्थानिक स्वराजनी ચૂંટણીને જોતા પ્રદેશ કોંગ્રેસે મહાજનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આજથી 28મી જાન્યુઆરી સુધી 5000થી વધુ જનસંપર્ક બેઠકો યોજશે। કોંગ્રેસે આ પહેલા લોકસંપર્ક માટે હેલો કેમ્પેઈન શરૂ કર્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હોવાનો કોંગ્રેસનો દાવો છે। કોંગ્રેસના પ્રદેશ પ્રભારીનું માનીએ તો ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને આ વખતે કોંગ્રેસ 50% નવા ચહેરાઓને ટિકિટ આપશે, જ્યારે વર્તમાન પ્રતિનિધિઓને કામના આધારે રિપીટ કરાવશે અને જે પાર્ટીના વીપનું ઉલ્લંઘન કરશે તેને ટિકિટ નહીં આપવાની પણ કોંગ્રેસે વાત કરી છે। કોંગ્રેસ એક સીધા એપ્રોચને બદલે મલ્ટીપલ એપ્રોચ સાથે મેક્સિમમ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। કોંગ્રેસ પક્ષ દ્વારા દરેક મતદાર દરેક પરિવાર સુધી અલગ અલગ માધ્યમોથી અનેક વાર એનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે। જો અમારા કેન્ડિડેટ સિલેક્શન કી પ્રોસેસ હૈ વો અબ ફાઇનલ સ્ટેજ મે આ રહી હૈ ઓર જો ક્રાઇટેરિયા હમને ઇસમે દીએ હૈ ઉસમે સ્પષ્ટ હૈ કે 50% સે જ્યાદા નયે ચહેરો કો આને વાલે સમય મે હમ મોકા દેંગે। જો સંગઠન મે સે નિકલે હુએ સાથી હૈ, ચાહે વો યુથ કોંગ્રેસ સે હૈ, એનએસયુઆઈ સે હૈ, મહિલા કોંગ્રેસ સે હૈ, સેવાદલ સે હૈ, ઓર યે બાકી જો હમારે ડિપાર્ટમેન્ટ્સ હૈ ઇનમે સે આયે હુએ સાથીઓ કો જિમ્મેદારી દેને કી બાત હૈ। તો આંકે વધુ વાત કરવા અમારા સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। પ્રણવ, હેલો અભિયાન બાદ હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતવા માટે મહાજનસંપર્ક અભિયાન શરૂ કરી રહી છે, જાણવા માંગે છો કે એજન્ડા શું રહ્યો છે કોંગ્રેસનો આ મુદ્દે? જણા કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રીતે હેલો કેમ્પેન શરૂ કરાયું હતું તે 6 મહાનગરપાલિકા માટે હેલો કેમ્પેન હતું, ત્યારબાદ હવે જે કેમ્પેન થઈ રહ્યું છે તે ગ્રામીણ વિસ્તારની અંદર તાલુકા દીઠ જે બેઠકો કોંગ્રેસ પાર્ટીએ જીતી હતી અને કોંગ્રેસ પાર્ટી જે બેઠકો નથી જીતી એ તમામ બેઠકો પર કોંગ્રેસ પાર્ટી સભાઓ કરશે। આજથી લઈને 28મી જાન્યુઆરી 10 દિવસ માટે કોંગ્રેસ પાર્ટી નાની મોટી 5000થી પણ વધુ જે સભાઓ છે તે બેઠકો છે તે કરશે, તેની અંદર ખાટલા પરિષદ પણ હશે, ઓટલા પરિષદ પણ હશે, ગ્રામીણ વિસ્તારોમાં જઈને આ કાર્યક્રમ કરવામાં આવશે। અમે ન્યૂઝ 18 ટીમ પહોંચી છે મોટેડા ગામ ખાતે, ત્યાં જે અમદાવાદ જિલ્લા પંચાયતની મોરૈયા જે સીટ છે તેનું આ છે। અહીંથી પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશના પ્રવેશ રાજીવ સાતવ છે તે આ કેમ્પેનિંગનો પ્રારંભ કર્યા છે। આ કેમ્પેનિંગનું નામ અપાયું છે મહાજનસંપર્ક અભિયાન। જે રીતે 6 મહાનગરપાલિકાઓમાં હેલો કેમ્પેનિંગ શરૂ કરાયો હતો અને ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો, હવે ગ્રામીણ વિસ્તાર સુધી ગ્રાસરૂટ લેવલ સુધી કોંગ્રેસ પાર્ટી જાય તે પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરી છે। 270 જેટલા આગેવાનો ઝરણા સમગ્ર ગુજરાતની અંદર 10 દિવસમાં તેઓ જશે અને 5000થી પણ વધુ નાની મોટી સભાઓ કરશે। મહત્વપૂર્ણ વાત એ છે કે જે ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી પોતાનો જનાધાર છે તેને વધારવાનો પ્રયાસ અહીં કરી રહી છે, કારણ કે તે અર્બન સેન્ટરો જે છે તેની અંદર કોંગ્રેસ પાર્ટીનું જે પરફોર્મ છે તે ઘણું બધું નબળું હોય છે, પરંતુ જે ગ્રામીણ વિસ્તાર છે તે ગ્રામીણ વિસ્તારની અંદર જવા માટે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તે હવે જશે। આજે જો વાત કરીએ તો આજે ભરતસિંહ સોલંકી હોય, હાર્દિક પટેલ છે, પરેશ ધાનાણી છે, સિદ્ધાર્થ પટેલ હોય, તમામ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ છે, ધારાસભ્ય છે, મનાવ્યું છે 270 આગેવાનો તમામ તાલુકા બેઠકો દીઠ આ કાર્યક્રમ અહીં કરવાની છે। બિલકુલ પ્રણવ, આભાર। તો મહાજનસંપર્ક અભિયાનને લઈને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ તરફ અમદાવાદની મેટ્રો ટ્રેનનો ફેઝ 2 માટે આજે પ્રધાનમંત્રી મોદી ઈ શિલાન્યાસ કરાવશે, ત્યારે ફેઝ 2 નો પ્રોજેક્ટ જે હશે તે 28.2 કિલોમીટર રહેશે, જેની પ્રોજેક્ટ કિંમત 5384 કરોડની છે। ફેઝ 2માં 2 કોરિડોરમાં કામગીરી કરવામાં આવશે, જેમાં કોરિડોર 1નો રૂટ 22.8 કિલોમીટરનો રહેશે, જે મહાત્મા મંદિરથી મોટેરા સુધીનો હશે। કોરિડોર 2નો રૂટ 5.4 કિલોમીટરનો રહેશે, જે GNLUથી ગિફ્ટ સિટીનો હશે। આ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા મયુર માકડે અમારી સાથે જોડાઈ રહ્યા છે। મયુર, લગભગ કેટલા વાગે આ ઈ શિલાન્યાસની જે વિધિ છે તે પૂરી કરવામાં આવશે અને હાલ શું તૈયારીઓ થઈ રહી છે ત્યાં? જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર અમદાવાદ જે મેટ્રો રેલ છે તેનો શુભારંભ થવા જઈ રહેલો છે। અમદાવાદ જે મેટ્રો છે તેનો ફેઝ 2નો જે કાર્યક્રમ છે તે શિલાન્યાસ થવા જઈ રહેલો છે, અને ખાસ કરીને હાલ તમે જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો તમામ મહાનુભાવો છે
તે અહીં આવી ગયેલા છે. આ પ્રોજેક્ટ અંગે અહીંના જે અધિકારી છે તેમની સાથે જ વાત કરીએ. સર, કિસ તરહ સે એ પૂરા ફેઝ ટુ રહેગા ઓર કિસ તરહ સે પૂરા ડેવલપમેન્ટ હોગા? અહેમદાબાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ટુ 28 કિલોમીટર લંબા એલિવેટેડ કોરિડોર હૈ ઓર યે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ કો મહાત્મા મંદિર સે જોડેગા. इसमें दो लाइनें रहेंगी. पहली लाइन डायरेक्टली मोटेरा क्रिकेट स्टेडियम से महात्मा मंदिर तक जाएगी और दूसरी लाइन जीएनएलयू से पीडीपीयू होते हुए गिफ्ट सिटी जाएगी. ये पूरा का पूरा कार्य 5384 करोड़ की लागत से काम किया जाएगा और हम लोग मार्च 2024 तक इस कार्य को पूर्ण कर लेंगे. आज हम लोगों ने दो कॉन्ट्रैक्ट्स फाइनल कर दिए हैं और माननीय प्रधानमंत्री जी आज इन दोनों कार्यों का शुभारम्भ करेंगे. कितने स्टेशन सर इसमें आएंगे? अंडरग्राउंड स्टेशन कितने इसमें रहेंगे और किस तरह से पूरा प्रोजेक्ट उसमें काम करेंगे? इसमें कोई अंडरग्राउंड सेक्शन नहीं है, खाली एलिवेटेड सेक्शन है और कुल मिला के 22 स्टेशन रहेंगे. खास करके जो सरदार पटेल इंटरनेशनल एयरपोर्ट है उनको भी जोड़ा जाएगा फ्यूचर में? फिलहाल इस प्रोजेक्ट में जोड़ने के लिए कनेक्टिविटी नहीं है. आगे के आने वाले समय में इसके ऊपर ज़रूर विचार किया जाएगा. जो लैंड रिक्वायरेशन है, जो जमीन संपादन है, वो हो गई है सर? किस तरह से पूरा काम हुआ है? इस फेज टू के लिए जमीन संपादन की बहुत ही कम आवश्यकता है क्योंकि ज़्यादातर कॉरिडोर चौड़ी रोड्स पर रोड के सेंटर में बन रहा है, इसलिए ज़मीन संपादन की बहुत ही कम आवश्यकता है और जो भी थोड़ी बहुत है वो अगले 6-8 महीनों में पूर्ण कर ली जाएगी. ट्रैफिक का किस तरह से सर पूरे प्रोजेक्ट में प्रोजेक्शन रखा गया है? ट्रैफिक इस पूरे एरिया में जब कॉरिडोर पूरी तरीके से फंक्शनल हो जाएगा तो रोज़ करीब 1.5 से 2 लाख लोग इसमें ट्रैवल करेंगे. तो बिल्कुल रोजना 1.5 लाख लोगों आज ये प्रोजेक्ट है फेज टू है तेनो ये लाभ लई सकते ते प्रकारनू जे प्रोजेक्शन छे ते रखवामां आवेलू छे 2024 नी अंदर समग्र जे काम छे ते पूर्ण थई जशे अने साथे ज जे फेज वन छे तेनी जो बात करवामां आवे तो ते 2022 नी अंदर पूर्ण थई जशे. तमाम जे राजकीय होद्देदारो छे ते पण અહીં આવી ગયેલા છે, તે પણ આ જે કાર્યક્રમ છે તેની અંદર સામેલ થવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ જો વાત કરે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના તમામ જે મહાનુભાવો છે તે અહીં ઉપસ્થિત રહેવાના છે. અને આ જે પ્રોજેક્ટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એ માનવામાં આવે છે, કારણ કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટ છે તેમનો અમદાવાદની અંદર શિલાન્યાસ તેમણે કરેલો હતો અને ઉદઘાટન પણ 2017ની અંદર તેમને પ્રધાનમંત્રી તરીકે કરેલું હતું. ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે આ કાર્યક્રમ અને જે આ પ્રોજેક્ટ ફેઝ ટુ તૈયાર થઈ રહેલો છે તો તે ગુજરાતના 2 શહેરોને લિંક કરશે અને અહીંના આ જે લોકો છે તેમને ખૂબ મોટો ફાયદો એ થવાનો છે. સાથે જ જો વાત કરીએ તો આ ફેઝ ટુ છે તેની અંદર જે અનેક પ્રકારના જે સ્ટેશન છે તે તૈયાર થશે. આપણી સાથે દસક્રોઈના ધારાસભ્ય છે બાબુભાઈ જમના, તેમની સાથે વાત કરીએ. બાબુભાઈ, કેવા પ્રકારે આ પ્રોજેક્ટને જુઓ છો ને કેટલો ફાયદો થશે અમદાવાદ ગાંધીનગરને? ફાયદો તો એ થવાનો કે લોકો આનંદમય છે. આજે આ વાતાવરણ સાંભળીને એમ થયું કે આ તો રેલવે અને મેટ્રો ચાલુ થઈ છે, કોઈએ કલ્પના બી નહીં કરી હોય. અને મેટ્રોનું આજે આપણે ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. અને આ તો અમદાવાદ મેટ્રો ફેઝ ટુ જે છે તેનો શિલાન્યાસ કરવામાં આવશે તેને લઈને તૈયારીઓ જે છે તેને આખરી ઓપ અપાયેલો છે. આભાર મયુર. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. આ સાથે જ બુલેટિન સમાપ્ત કરું છું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.